बालक के सर पे गुरु हाथ रहे तेरा, गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। સીધો એક્સપ્રેસ વે પર ચડજો કે સીધો એક્સપ્રેસ વે હોય કે યુ હેવ ટુ ગો થ્રુ ધી એપ્રોચ રોડ. એ લખ્યું છે મોટેથી, ગો સ્ટોપ સી એન્ડ ગો, સ્ટોપ સી એન્ડ ગો. તો તમે ઘેરથી નીકળ્યા ત્યારે એક્સપ્રેસ રોડ પર નથી, ઘેરથી નીકળ્યા ત્યારે તો હજુ તમે જરા થોડા સ્ટ્રીટ એક બે આવે પછી એપ્રોચ રોડ પર છો. અને એપ્રોચ રોડ ઇટ મર્જીસ વિથ ધી એક્સપ્રેસ વે ઇન સચ અ વે દેટ ધ ચાન્સીસ ઓફ એક્સિડન્ટ આર મિનિમમ. એવી રીતે આપણે બધા છીએ, તેને જવું છે તો મોક્ષ માર્ગમાં, પણ મોક્ષ માર્ગમાં સીધી એન્ટ્રી મળતી નથી. તમારે દુનિયામાં પડી છે, મેડિકલ કે એન્જિનિયરિંગમાં જવું હોય તો અમુક માર્ક્સ તમારે જે હોય તે, જે રીતે કહેતા હોય તે રીતે પોઈન્ટ્સ મેરિટ્સ જે હોય તે કલેક્ટર કે કમિશનર થવું હોય તો આઈએએસ ની કોમ્પિટિટિવ એક્ઝામમાં પાસ થવું પડે. 40,000 વિદ્યાર્થીઓ હોય એમાંથી 300 પાસ થાય, 40-50,000 વિદ્યાર્થીઓ બેસે એમાંથી કેટલા 300 પાસ થાય. તો મોક્ષ માર્ગમાં દરેકને ડાયરેક્ટ એન્ટ્રી ન મળે, પણ દરેકને એન્ટ્રીની પોટેન્શિયાલિટી છે. જો ભગવાન કેટલા ઉદાર, સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય, સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં, જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય સાધે તે મુક્તિ લહે, જેમાં ભેદ નકો ગચ્છ મતની જે કલ્પના, તે નહીં સદવ્યવહાર, ભાન નહીં નિજ રૂપનો, તે નિશ્ચય નહીં સા. માર્ગ અનુસારી પણ મોટી ગવર્મેન્ટ સર્વિસ મળે તો પહેલા પ્રોબેશન પીરિયડ હોય, એ પ્રોબેશન પીરિયડ ક્યાંક 6 મહિનાનો, કોઈ કાંક 12 મહિનાનો હોય, એ વખતે યુ આર નોટ એન્ટાઇટલ ટુ પ્રોવિડન્ટ ફંડ ઓર ગ્રેજ્યુએટ, યુ ટેક યોર સેલરી, ધેટ્સ ઓલ. ઓનલી વેન યુ આર કન્ફર્મ એન્ડ આર એક્સેપ્ટેડ ઇન ધ રેગ્યુલર કેટેગરી દેટ યુ આર એન્ટાઇટલ ટુ ધી બેનિફિટ્સ ઓફ ધ પ્રોવિડન્ટ ફંડ એન્ડ ગ્રેજ્યુએટી એટસેટ્રા. માર્ગાનુસારી પણ દરેકે સાહેબ મારે સમકી જ જોઈએ છે, પ્રભુ નોન મેટ્રિક છે અને PhDમાં એડમિશન જોઈએ છે, નોન મેટ્રિક છે અને કહે છે સાહેબ મારે PhD જોઈએ છે, નો મળે એ વ્યવસ્થા નથી સાહેબ. પણ અમારે તો દુનિયામાં અહીંયા તો હોય વ્યવસ્થા, મિનિસ્ટરનો દીકરો હોય ને, મેયર નો દીકરો હોય ને, તો એને પાછલે બારણે થી એડમિશન
મળી અને તમારે ત્યાં એવું ખરું કે નહીં, એના અમારે ત્યાં એવું નહીં કે સાહેબ એવું કેમ, લાગત તો બધે લાગે, કોક જગ્યાએ વધારે કોક વાર ઓછી લાગે. ના કે ભગવાન ને ઘેર લાગવગ લાગતી નથી, કારણ કે ગૌતમ સ્વામી ભગવાને કીધું, ભગવાનને ગૌતમ સ્વામી એ ભગવાન મહાવીર ને કીધું, જો ભગવાન મને આ દુનિયામાં કોઈ વસ્તુ પ્રત્યે જરાય રાગ નથી, એ તમારા પ્રત્યે જરાક છે, એટલે મને હવે કેવળ જ્ઞાન આપી દો, મને કેવળ જ્ઞાન. ભગવાન કહે છે મારું કઈ ચાલે નહીં, આ દુનિયામાં મારું રાજ નથી, હું તો માર્ગ બતાવું, પણ જ્યાં સુધી રાગ નો અંશ હોય ત્યાં સુધી કેવળ જ્ઞાન થાય નહીં. એટલે પછી બધી સ્ટોરી તમને ખબર છે એ પ્રમાણે ભગવાન ને ગૌતમ સ્વામી ને કેવળ જ્ઞાન થયું, પણ ક્યારે, જયારે ભગવાન નિર્વાણ પધાર્યા પછી, જયારે આગળ વિચારણા પહેલા કરીને પછી ધર્મ ધ્યાન થી શુક્લ ધ્યાનમાં ગયા ત્યારે એમને કેવળ જ્ઞાન. તો આપણે બધા કહે છે સમકી જોઈએ છે, પણ અમસ્ત ખોટું કહે છે, સમકી જોઈએ છે પણ મારા બાબાનું જ ધ્યાન રાખવાનું, સમકી જોઈએ પણ મારે ખાવા બહુ સારું છે, સમકી જોઈએ પણ મારા કપડા એકદમ અપડું જોઈએ, સમકી જોઈએ પણ મારે નવી નવી મોટરો છે, કે બાપા એવું ન હોય. જહાં રામ તહ કામ નહીં, કામ તહા નહીં રામ, દોહ સાથ મેલત નહીં, દિન રજની એક સાથ, કામી ક્રોધી લાલચી ઇનસે ભક્તિ ન હોય, ભક્તિ કરે કોઈ સુર મા જાતિ બરન કુલ ખો. માર્ગાનુસાર એના તો ભાઈ અનેક પૂર્વાચાર્યોએ એના ડિસ્ક્રિપ્શન કરેલું છે, ઘણું વિસ્તારથી કરેલું છે, સમય શક્તિ એટલી છે ને કે આપણે એનો વિસ્તાર કરીને બધું જાણીએ, પરંતુ ટૂંકમાં એને યોગ શાસ્ત્ર આજથી લગભગ 910 વર્ષ પહેલા શ્રીમાન હેમચંદ્રાચાર્યજી મહારાજ જેઓ ગુજરાતમાં થયા, જે તમને બધાને મોટા ભાગે પરિચિત છો, કુમારપાળ રાજાના ગુરુ અને સિદ્ધાર્થ જયસિંહ, સિદ્ધાર્થ જયસિંહના પણ ગુરુ તેઓ શ્રી અનેક શાસ્ત્રો લખ્યા છે, એમાં યોગ શાસ્ત્ર છે, એમાં માર્ગાનુસારીના 35 ગુણોનું વર્ણન કરેલું છે. એ બધા તો નહીં, પણ એમાંના થોડા આપણે વિચારીએ. એ પણ જેને માટે ડિફિકલ્ટ હોય એને માટે આ એક ગ્રંથ કોઈક મારા ખ્યાલથી નિવૃત્ત એડવોકેટ છે, નામ એમનું DS શાહ છે, હી પ્રોબેબલી વર્ક્સ એટ બોમ્બે લેવલ, DS શાહ, એમણે આ ઝેરોક્સ કોપી છે, આ એક કોમ્પાઇલેશન કરેલું છે કે જેમાં માર્ગાનું સારીના 35 ગુણોનું વર્ણન અત્યારના માણસોને માફક આવે એવી રીતે ટૂંકમાં કરેલું છે. એ જો વાંચીએ તો એમાંથી આપણને ઘણી પ્રેરણા મળે. ટૂંકમાં જો વિચારીએ તો જૈન શબ્દ અંગ્રેજીમાં JAIN એમ લખવામાં આવે છે, એના જે અર્થ છે, જે એટલે જસ્ટિસ, જસ્ટિસ એટલે ટ્રુથફુલનેસ, ન્યાય પૂર્વક જીવે, ન્યાય મળે એ માટે મહેનત કરે અને ન્યાયના માર્ગને ન છોડે, એ જસ્ટિસ, જે સ્ટેન્ડ ફોર જસ્ટિસ, એ સ્ટેન્ડ ફોર એફેક્શન યુનિવર્સાલે, દેટ મીન્સ વિશ્વ મૈત્રી. સર્વજીવો સાથે જો આપણને મૈત્રીનો ભાવનો અભ્યાસ હોય તો જ આપણે જૈન છીએ, નહીં તો જૈન નથી.
नाम जैन के द्रव्य जैन नो मोक्ष थाय नहीं। तमारा दीकरा नाम पार्श्वनाथ राखो तो एना फोटा बदा पूजे, एना मूर्ति एनी मूर्ति बदा बनावे, साहेब के भी देव तो बने गई। तो ये शू नाम पार्श्वनाथ कहवा एम अपने जैन कुल में जन्म्या, पण अत्यारे केवा छीए ए आपणे पोते अंतर में विचार करवो, अने परमाटी खाईए, गमे तेवू पीए, गमे तेवा काम करिए, गमे तेवा विचारों करिए, तो आपणे कोण छीए ए समझी लेवू। यूनिवर्सल अफेक्शन, अफेक्शन यूनिवर्सल है। आई हैव love for everyone, I respect everyone, irrespective of caste and creed and country and nationality and gender and poverty or richness. I stands for introspection, Svanirikshan. संतवालजी नु नाम घणा सांभळ्युं छे, तेमना गुरु नु नाम हतुं नानचंद्रजी महाराज, एमणे घणा पदो रच्या छे, पोते जन्मजात कवि हता ने 64 वर्षनी लांबी संयम जीवन एमनुं हतुं। इंट्रोस्पेक्शन माटे लखे छे, रात्रे रोज विचारो आज कमाया शो अहीरे शांत पड़े अवलोको निज घर मां ऊंडे जई रे रात्रे। बड़ी 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 लगती पर खास आपने जी लागू पड़े छे ये छे, दरोज आपने शू करिए छे, हे भगवान आवती काल थी हूँ तुम्हारी भक्ति करीश, हे भगवान काल थी हूँ तमारा मार्गे चालीस, हे भगवान हवे हूँ काल थी सुधरी जीश। दररोज आपणे कहीए छे काल, दररोज काल ज कहीए छे, अने धोळा थई आवे तो जड़ता ही नथी, माथा पर काळा जड़ता ही नथी। करू करू करता नथी काही करतो, ध्यान प्रभु नो हजी नथी धरतो, करू करू करता नथी काही करतो, ध्यान प्रभु नो हजी नथी धरतो, वातो करता शुभ वेला जाए वही रे रात्रे, रोज विचारो आज कमाया शुमहीरे रात्रि। पोताना दोषो कबूल करवा ए महापुरुष नु काम छे, अने पोते करेला दोषो माथी निकली ने फरी थी ते दोषो न करवा ते महान पुरुष नु कर्तव्य। माटे आपणे आपणा दोषो जाणवा, जोवा, कबूल करवा, ते दोषो आपणा जीवनमां न थाय तेवो प्रयत्न करवो, अने ए रीते जीवनमां आगळ वधवुं, ए प्रमाणे नवा नवा आपणा जीवननी अंदर आपणे सद्गुणो ग्रहण करवा। आई स्टेन्ड्स फॉर इंट्रोस्पेक्शन, स्व निरीक्षण, सेल्फ एनालिसिस, अंतर अनुप्रेक्षा, पोताना भावों ने जोई ने तेनु स्क्रूटिनाइजेशन करवो, जे खोटू थयु होय ते न करवा माटे नो निर्णय करवो, जे सारू थयु होय तेनु अभिमान न करवो, परंतु वधारे सारू थई शके, वधारे ऊंचू जीवन जीवी शकाय तेवो प्रयत्न करवो, अने तेवी शक्ति माटे परमात्मा, सद्गुरु अने संतोनो समागम करवो।
N stands for nobility. Khandani. Intense gentlemanliness. A man with transparent character. Man with crystal clear life. Man whose life is an open book. He who is trustworthy. Nobility. આ બધામાં માર્ગાનુસારીના ગુણો આવી જાય છે. એનાથી આગળ સત્તરમાં સૈકાના અંતમાં બનારસીદાસજી અધ્યાત્મ કવિવર થયા. એમ તો ધ્યાન પ્રભુ નો હજી નથી ધરતો, કરું કરું કરતા નથી કઈ કરતો. ધ્યાન પ્રભુ નો હજી નથી ધરતો, વાતો કરતા શુભ વેળા જાયે વહી રે રાત્રે. રોજ વિચારો આજ કમાયા શું અહી રે રાત્રે. પોતાના દોષો કબૂલ કરવા એ મહાપુરુષનું કામ છે, અને પોતે કરેલા દોષોમાંથી નીકળીને ફરીથી તે દોષો ન કરવા તે મહાન પુરુષનું કર્તવ્ય. માટે આપણે આપણા દોષો જાણવા, જોવા, કબૂલ કરવા, તે દોષો આપણા જીવનમાં ન થાય તેવો પ્રયત્ન કરવો, અને એ રીતે જીવનમાં આગળ વધવું. એ પ્રમાણે નવા નવા આપણા જીવનની અંદર આપણે સદગુણો ગ્રહણ કરવા. આઈ સ્ટેન્ડ ફોર ઇન્ટ્રોસ્પેક્શન, સ્વ નિરીક્ષણ, સેલ્ફ એનાલિસિસ, અંતર અનુપ્રેક્ષા, પોતાના ભાવોને જોઈને તેનું સ્ક્રુટિનાઇઝેશન કરવું, જે ખોટું થયું હોય તે ન કરવા માટેનો નિર્ણય કરવો, જે સારું થયું હોય તેનું અભિમાન ન કરવું, પરંતુ વધારે સારું થઈ શકે, વધારે ઊંચું જીવન જીવી શકાય તેવો પ્રયત્ન કરવો, અને તેવી શક્તિ માટે પરમાત્મા, સદગુરુ અને સંતોનો સમાગમ કરવો. N stands for nobility. ખાનદાની. Intense gentlemanliness. A man with transparent character. Man with crystal clear life. Man whose life is an open book. He who is trustworthy. Nobility. આ બધામાં માર્ગાનુસારીના ગુણો આવી જાય છે. એનાથી આગળ સત્તરમાં સૈકાના અંતમાં બનારસીદાસજી અધ્યાત્મ કવિવર થયા. એમણે શ્રાવકના ગુણો કહ્યા છે. એ ગુણો અને માર્ગાનુસારીના ગુણો, એ બેમાં ઘણો સુપર ઇમ્પોઝિશન સામ્ય છે. એ દરેકનું વર્ણન તો ન થાય, પણ થોડા ગણાવી જઈએ. લજ્જાવંત, દયાવંત, પ્રસન્ન, પ્રતીતવંત, પર દોષ કોઠ કયા પર ઉપકારી. લજ્જાવંત, દયાવંત,
प्रसन्न, प्रतीतवंत, प्रतीतवंत देखे श्रद्धा भाव, प्रतीति भाव, रुचि भाव, अंतर्नीत, इनर फेथ फॉर द लॉर्ड, इनर फॉर द प्रिसेप्टर, इनर लव एंड फेथ फॉर द स्क्रिप्चरल ट्रुथ्स, पर दोष को ढकैया, पर उपकारी, एवर रेडी टू बी हेल्पफुल टू अदर्स, एवर रेडी टू बी हेल्पफुल टू अदर्स, सौम्य दृष्टि, गुणग्राही, गरिष्ठ, सबको इष्ट, शिष्ट पक्षी, मिष्टवादी, दीर्घ विचारी, सौम्य दृष्टि, no conflicts, I adjust, I adapt, I accommodate, saumyadrashti, gunagrahi, amigaru, saumyadrashti, gunagrahi, garisht, sabko isht, garisht no, motto, सीरियसनेस रिजल्टिंग फ्रॉम सिंसियरिटी, कॉन्शियसनेस, स्ट्रिक्ट डिसिप्लिन एंड एनलाइटनमेंट, ऊंची पदवी, गरिष्ठ, गरिमा वाड़ो, द मैन विद ग्रेट डिग्निटी, द मैन विद ग्रेट डिग्निटी इन हिज लाइफ, सबको इष्ट. Usually his actions are such that he is popular among the people. But this is not the thumb of the rule. It may be important. But his actions are holy. His intentions are clear. His life is honest. And his deeds are noble. Garishta sabako ishta. Shishta pakshi. All that is good is mine. All that is good is mine. Mine alone is good. That is not his will. Mishtavadi, kai kalari nirti. Dhire se bolo, prem se bolo, aadar dekar bolo, jarurat hone par bolo. Dirgha vichari. He's a visionary. You can look back 100 years, and he can look in future, next 100-200 years. Yuga drashta, yuga srushta, yuga srashta, a visionary. Dirgha vichari. Visheshagna, rasagna, krutagna, tagna, dharamagna, नदी न अभिमानी मध्य व्यवहारी विशेषज्ञ सटल एनालिटिकल सेंस फॉर एवरी सब्जेक्ट सटल एनालिटिकल एबिलिटी टू गो इन टू द डेप्थ ऑफ द सब्जेक्ट विशेषज्ञ रसज्ञ नौ रस ने जाने छे પણ શાંત રસને પ્રધાનતા નવે રસને જાણે છે આ દુનિયામાં હાસ્ય રસ છે વીર રસ છે શૃંગાર રસ છે ભયાનક રસ છે બીભત્સ રસ છે બધા રસ છે પણ રસરાજ કોણ છે પૂછો પ્રશમ રસ નિમગ્નમ સામાન્ય માણસને માટે બહુ અઘરું છે વિચાર ઇફ નોટ ઇન ધીસ લાઈફ ઇન સબ લાઈફ વિશેષજ્ઞ રસજ્ઞ કૃતજ્ઞ હી હુ નેવર ફરગેટ્સ ધ બેનિવોલન્સ દેટ સમબડી હેઝ ડન ઓન હિમ
આપણા ઉપર કરેલો નાનો પણ ઉપકાર જીવન પર્યંત યાદ રાખવો, અને જે મનુષ્યે જે વ્યક્તિએ જે કોઈ પણ આત્માએ આપણા ઉપર થોડો પણ ઉપકાર કર્યો હોય તેનું અવશ્ય ખ્યાલ રાખવો, સ્મરણ રાખવું, અને તેમનો માત્ર કોરા થેન્ક્સ ગિવિંગ નહીં, પરંતુ એમને માટે આપણે આપણાથી થઈ શકે તે બધું જ કરી છૂટવું એ કૃતજ્ઞતા છે. વિશેષજ્ઞ દસજ્ઞ કૃતજ્ઞ તજ્ઞ ધર્મજ્ઞ તજ્ઞ એટલે તત્વજ્ઞ, જીવને જાણે છે, અજીવને જાણે છે, આત્માને જાણે છે, અનાત્માને જાણે છે, ભક્ષ્યને જાણે છે, અભક્ષ્યને જાણે છે, સ્વધન પરધન સ્વસ્ત્રી પરસ્ત્રીને જાણે છે અને તેને અનુરૂપ વર્તન કરે, સારું બુરું એ જાણે છે, જે હિત છે તેમાં પ્રવર્તે છે. વાતો કરવાથી ધર્મ થાય નહીં, અને વાતો માત્ર સાંભળવાથી કે વાતો કહેવાથી ઉપદેશ દેવા માત્રથી પણ ધર્મ ન થાય, એક ભાગ છે, સ્વાધ્યાય રૂપી તપનો એક ભાગ છે, પણ ઉપદેશ દે તે મોટા એવું નથી, પણ ઉપદેશ પચાવે, પોતાના જીવનમાં ઉતારે, સ્વ અધ્યા તજ્ઞ અને ધર્મજ્ઞ ચાર પ્રકારનો ધર્મ. આમ તો ગઈકાલે બોલ્યા ને, દાન શીલ તપ અને ભાવ, દાન શીલ તપ અને ભાવ એ વ્યવહાર નહીં મુખ્યતા છે. ધર્મ વસ્તુ સ્વભાવ ક્ષમાદિ ભાવ ચ દશવિધ ધર્મ રત્નત્રયમ ચ ધર્મ જીવાનામ રક્ષણ ધર્મ, એમ નિશ્ચય નહીં મુખ્યતા છે, પણ બંને નેનો સંબંધ કર્યો છે. આપણામાં ક્ષમા વિનય સરળતા આદિ હોય, સાચા ભાવથી હોય, દેખાડવા માટેના નહીં, તો આપણે આપણામાં ધર્મ પ્રગટ્યો છે. ધર્મ એ પ્રદર્શનની વસ્તુ નથી, પણ દર્શનની વસ્તુ. અહીં દર્શન એટલે શ્રદ્ધા. Religion is not exhibitionism, but religion is love for truth and sacrifice for truth. Visheshagna rasagna krutagna tagna dharma na dina na abhimani. He is devoid of both the inferiority complex and the superiority complex. તો એ પોતે પોતાને તુચ્છ ને હીન એવી રીતે ગણતો નથી, પોતાના દોષોને કબૂલ કરે છે, પણ પોતાની શક્તિને પણ જાણે છે. એવરી સોલ ઇઝ પોટેન્શિયલ ડિવાઇન એન્ડ હી હેઝ ધ રાઇટ ટુ બીકમ સિદ્ધ પરમાત્મા. અને સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ પણ નથી, કારણ સકળ લોકો માં સહુને વંદે નિંદાન કરે કે નિરે, સકળ લોકો માં સહુને વંદે નિંદાન કરે કે નિરે, વાચ કાજ મન નિશ્ચળ રાખે ધન્ય ધન્ય જનની તે નિરે, વૈષ્ણવ જન તો તેને કહીએ. No superiority complex, no arrogance, no pride. Madhya vyavahari. E vali thudu kaguru chhe. Atmi gatha chhe, atma siddhi ni. Bolo saathe, karan ke aapne savatiyo sarvati. Jyaan jyaan je je yogya chhe, તહા સમજવો તે ત્યાં ત્યાં તે આચરે આત્માથી.
मध्य व्यवहार सहज विनीत है, पाप क्रिया सो अतीत ऐसो शावक को पुनीत इक विष गुणधारी सहज विनीत तो ज्ञानी पोतानो आत्मानो विनय गुण एने प्रकट करे सहज विनीत पाप क्रिया सो अतीत इट डज नॉट इंडल्ज इन सिनफुल एक्टिविटीज एज फार एज इज पॉसिबल He does not indulge himself in sinful activities as far as is possible. And by chance, if he has to, he repents for it. Prayaschit dwara karela karmone baaline potana atmane shuddh kareche nirmal kareche. Aiso shravak punit ikabhis bodhari. शुरू करी थी त्यांनी एंड थर पुनित એટલે पवित्र पुनित એટલે पवित्र पवित्र तन रखो पवित्र मन रखो पवित्र वचन रखो पवित्र जीवन रखो भगवान आपने आ बलवानी शक्ति आपे तो मार्ग अनुसारी बनिए पण એ વાતો કરવાથી કે વાતો કહેવાથી નહીં થાય માટે નિયમિત सत्संग करवोज पड़शे सत्संग नियमित करवोज पड़शे स्वाध्याय भक्ति नियमित करवाज पड़शे दुनियाना कार्यों ने अगत्य नहीं आपवानी 35 थई गया 35 40 40 मोक्ष मार्ग में 40 40 मीन्स 40 पछी 51 52 इट इज टाइम टू स्टे इन फॉरेस्ट वन वन एकावन बावन पंचावन अने पछी न करे तो आचार्य के जे षठ एक षठ बासठ साइठ पछी घर माज रहने घर माज आसक्त रहे तो के षठ लुच्चो और तारू जीवन तो भगवान छे भगवान के दुनिया ने राजी करता भगवान तो अपना कल्याण माटे कहे छे भगवान नी बात संतो नी बात सीरियसली अपना जीवन में उतरे परमात्मा अपने शक्ति आपे अपने पूरा प्रयत्न करिए पैसा नो लोभ न करिए कोई ना पर क्रोध न करिए बीजाओं ने छेतरिए नहीं अभिमान करिए नहीं अने जगत ना स्वामी न बनिए वी आर नॉट द ओनर ऑफ एनीथिंग इन द वर्ल्ड वी आर द ट्रस्टी वी आर द केयर टेकर्स ऑफ एवरीथिंग તમારા મિલિયન ડોલર હોય કે બિલિયન ડોલર હોય એમાંનો એક સેન્ટ પણ તમારો નથી એ તો દૂરની વાત છે આ ભાઈ છે એનો એક અણુ પણ તમારો નથી બે છૂટી જતા દીકરાઓ આને રખ્યા કરી નાખશે અને કદાચ એકાદ વીટી રહી ગઈ હશે તો કે ઢોસાને શું કામ છે લઈ લો વીટી એમ કરીને લઈ લેશે ને કંઈ પણ સાથે આવશે પુણ્ય પાપ અને સંસ્કાર पुण्य पाप अने धर्म ना संस्कार साथे आवशे आवी भगवान नी वात छे आवी संतो नी वात छे आ त्रिकाळ सत्य छे ते आपणा जीवन मां उतरे ने आपणे सन्मार्ग जईए ए परमात्मा ने प्राप्त ओ सर्वरो देवती हम कृपाळो देव लोकनाथ की सब संतन की जय। पूज्य शासन देव की जय।